ચાલો તૈયાર થઈ ગયા, આપે નીકળવાનું છો, જસુ બાર કેટલો તડકો છે, એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓ એસી વાળી ગાડી માં બેવું છે તો પૈણી ને ત્યાં લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માગજે એસી વાળી, અને કુલર આપે ને તો એસી માગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માગજે. ઓ પપ્પા ઈવન સોકરી આપે ને તો હું એને મા માંગી. શાંતિ રહેજો. સાડી ની વાત કરું છું તો પણ સીધું કે ને સાડી કેવી લાગે છે, લોકો ભરમાઈ જાય. હું તો જરાક આમ તેમાં શું થઈ ગયું, રાડો શું પડે એટલી બધી? અરે ટુવાલ જ નાખો, પાણી એક ડોલ નથી નાખ્યું. વાત સહી છે, તું લટકાવી દે ને તને હું વાંધો. એટલે અમારે રિસ્ક કરવાનું, નોકરાની શું કહ્યું, આખો દે અમારે રિસ્ક કરવાનું. લઈ આવી મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે. જસુ પૈસા આપોની ખરીદી કરવા જાવ છું. મારી પાસે ક્યાં પૈસા વેચા નથી. ચૂપ એકદમ ચૂપ, હોવા નહીં. તમારે મારી કોઈ વસ્તુ ને મને પૂછ્યા વગર લઈ મૂકવાની, તો તમારે મને છે ને મૂકવાનું નહીં કહેવાનું, જાને જાતે મૂકી લેવાનું. કઈ કીધું નથી થતું, કઈ કે એટલે મારે કામ ગણાવવા, એક વસ્તુ ઠેકાણે નથી મૂકાવ્યા નથી. દર વખતે આવું જ કરે, બીજાનો ગુસ્સો મારી ઉપર જ ઉતારે. બિચારી ને સવારથી નોકરી હોય ને પછી આખો દી ઘરનું કામ પણ હોય, લાઈ હું સોરી કહી દઉં એને. એને ઓફિસ નું ઘણું ટેન્શન હોય એટલે જ આવું કરતા હોય, લાઈ હું સોરી કહી દઉં. તમે ક્યાં જાવ છો? હું તારી પાસે જ આવતો હતો. અને તું? હું તમારી પાસે જ આવતી હતી. તમે છે ને મારી સાથે આવી રીતે ગુસ્સામાં વાત નહીં કર્યા કરો. અરે યાર હું ગુસ્સામાં વાત કરવા નથી માંગતો, પણ તું જયારે આવા ઊંધા ના આડાવાળા જવાબ આપ ને ત્યારે મને ગુસ્સો આવી જાય. હું કેમ ઊંધા છતાં જવાબ આપું છું? તું જ ઊંધા છતાં જવાબ આપું છું. હે જસુ. હા સાંભળો છો, પૂજા માટે ફૂલ લાવશો? લઈ આવું ને, એની બાજુમાં પેલી પાયલ રહે છે એની મેં પૂછી લેજે.
જેને લાવવાનો હોય તો એને હાટું લેતો આવું. એ આપણી ઘરની પૂજા માટે ફૂલ લાવવાનું કહું છું, જો ભગવાનને ચડાવવાના ફૂલની વાત. અંદર આવ, તમારી પૂજા કરું હમણાં. જલ્દી આવજો. દેખો આપને લાપરવાહી કે નતીજા. અપો, મારું જમવાનું નહીં બનાવતી, મારે બહાર જવાનું છે અને મારા કપડાં પ્રેસ થઈ ગયા. ક્યાં મૂક્યા? મારા મમ્મી પપ્પાએ મને કરિયાવરમાં કબાટ આપ્યો હતો ને એમાં મૂક્યા છે. લઈ લો જાઓ. ઠીક છે. આજ કબાટ હતો તાર મમ્મી આપ્યો ઈ? હા, ઈ જ છે. 10,000 નો આવ્યો હતો. પાછો સરખો બંધ કરજો. તમારું તમારે શું કરવું? તહેવાર મનાવતા જ નથી આવડતા. તને મનાવવા માંથી નવરો થાવ તો હું તહેવાર મનાવું ને? વાત તો સહી. ગજબ બેઇજ્જતી. આ વખતે હોળીમાં હું તમને રંગ લગાડીશ. અચ્છા, આ તેન તારા ઘરના બધા મળીને મને જે ચૂનો લગાવ્યો હોય, હજી ધરણા ને તમે બધા રંગ લગાડવા? મેં ઘૂમું ફેરું, નાચું ગાઉં, હસું ખેલું, બહાર જાઉં, અકેલી જાઉં, કિસી ઓર કે સાથ જાઉં, જહાં જાઉં, જબ જાઉં, જૈસે ભી જાઉં, આપકો ક્યા. મગજમાં ન હોય એવા વિચારો તું નાખે છે. તારે લીધે હું આઉટલાઈન પર જવાનું હવે મને રોકતો નહીં. બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી. આ લોકો તમને ગાંડા સમજે છે, ગાંડા. આઈ ડોન્ટ કેર. અરે એમ તો દુનિયા આખી જીસસ ક્રાઇસ્ટ, ગેલિલિયો, સોક્રેટિસ, વલ્લતા બેન બધાને ગાંડા જ કે છે. વલ્લતા બેન કોણ? અરે મમ્મી. છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ? અચ્છા, આમ છે. હા સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું? કોણ છે આ? આ બેન છે. આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય? મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો? એ સચ હેપી. શું માંડ્યું છે? કઈ કઈ ને ભાગ પીધી કે શું? નહીં નહીં, આ પીધું. આ બિયર નથી, પ્રસાદી છે. પ્રસાદી? મારા ગુરુજીએ કહ્યું એટલે પીધો. કોણ ગુરુ? એક છે, વોટ્સએપ પર મળી ગયા, પરમ પૂજ્ય પી કે ટુલ્લી. પી કે ટુલ્લી? બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને, કે રોજ પીઓ બિયર, નહીં રહેગા ફિયર, બદલ જાયેગા જિંદગી કા ગિયર, તું ભી લગા માય ડિયર. અરવિંદ, ડોન્ટ શાઉટ યુ એનાકોન્ડા. શું બોલ્યા? યોર ન્યુ નેમ એનાકોન્ડા. ઉભારો ઉભારો, હમણા મારી મમ્મીને બોલાવું છું. બોલાવ બોલાવ, તારી માને બોલાવ. એને કે જે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે? એ ડોળા નહીં બતાવ, નાગિન. નાગિન? નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું. મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી. ક્યાં ગઈ ક્યાં લુચ્ચી? આશ
ની જાત ને પાછા રેવા દો. કાંદા નો ભાવ તો કેટલી વાર ઉચકાયો, પણ તમારો ભાવ ક્યારે ઉચકાયો નથી. નહીં ઉચકાય, પરણ્યા પછી પુરુષોના ભાવ જ ગગડી જાય.